વિધાનસભાની ચૂંટણી પહેલા નેતાઓ પોતાના સોગઠા સેટ કરવામાં લાગી ગયા છે, ત્યારે એક મહત્વની માહિતી જે છે એ સૂત્રો પાસેથી મળી રહી છે કે એક કોંગ્રેસી નેતા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ શકે છે. આ કોંગ્રેસી નેતા કોંગ્રેસના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. કોણ છે આ નેતા અને શું ચાલી રહ્યું છે અને આપણા સૂત્રો પાસેથી શું અહેવાલો મળે છે, આપણે વાત કરશું. નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપનું સ્વાગત છે નવજીવન ન્યૂઝમાં. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ ટિકિટોની માથાકૂટ અને કડાકૂટ દરેક રાજકીય પક્ષોનું મગજનો દુખાવો બને છે. આ જ રીતે કોંગ્રેસ માટે પણ માથાનો દુખાવો બની રહ્યો છે. ત્યારે એક મોટા સમાચાર આવી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લામાંથી. ગીર સોમનાથ જિલ્લાની તાલાળા વિધાનસભા બેઠક પરથી મોટા સમાચાર આવી રહ્યા છે કે કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઈ બારડ કોંગ્રેસ પક્ષ છોડી અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ શકે છે. ઘણા સમયથી આ અટકળો આવી રહી છે કે ભગાભાઈ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ, પણ હજુ સુધી ક્યારેય પુષ્ટિ થઈ શકી નથી અને હજુ સુધી ક્યારેય ભગવાનજીભાઈ બારડ પોતે પોતાના મોઢેથી આ વાત બોલી કે કબૂલી નથી. અત્યારે અમારા સૂત્રો પાસેથી જે માહિતી મળે છે એ મુજબ છે કે ભગાભાઈએ ગઈકાલે પારિવારિક બેઠક બોલાવી હતી અને જેમાં નિર્ણય લેવાઈ ગયો છે કે હવે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવું. બીજી મોટી વાત છે કે આજે ભગવાનજીભાઈ બારડની ઓફિસેથી ભગાભાઈએ પોતાના નજીકના કાર્યકર્તા અને ગામના સ્થાનિક આગેવાનો જે પોતાના મત વિસ્તારોના અને ગીર સોમનાથ જિલ્લાના છે આ આગેવાનોને 4 વાગ્યે આજરોજ મિટિંગમાં બોલાવ્યા છે અને આ બેઠકનું તાત્પર્ય માત્ર એટલું છે કે આપણે ભારતીય જનતા પાર્ટીમાં જઈએ છીએ તો મારી સાથે કોણ આવશે અને કોણ નહીં અને મારા કાર્યકરો અને આગેવાનોનું શું માનવું છે કે આપણે ભાજપમાં જવું જોઈએ કે નહીં. ભગાભાઈ બારડના વેવાઈ મુળુભાઈ કંડોરિયા દ્વારકા વિધાનસભા બેઠક માટે ટિકિટ માંગે છે, એનું લોબિંગ પણ ભગાભાઈ બારડ કરતા હતા એ વાત પણ આપણે ગઈકાલે કરી. ત્યારે આ મોટા સમાચાર મળી રહ્યા છે કે ભગવાનજીભાઈ બારડ કોંગ્રેસનો દામન છોડે અને ભારતીય જનતા પાર્ટીનો કમળ કેસરીયો ખેસ ધારણ કરે. જો આ સ્થિતિ નિર્માણ થાય તો રાજકીય વિશ્લેષકો અને ગીર સોમનાથના આપણા ખાસ સૂત્રો જણાવે છે એ મુજબ કે ભગાભાઈ તાલાળા વિધાનસભા પણ લડી શકે અને ભારતીય જનતા પાર્ટીમાંથી ભગાભાઈ વેરાવળની બેઠક પરથી પણ વિમલ ચુડાસમાને ટક્કર, કોંગ્રેસના વિમલ ચુડાસમાને ટક્કર આપવા માટે જઈ શકે. જો આ સ્થિતિનું નિર્માણ થાય તો કોંગ્રેસના ગણિત ગીર સોમનાથ જિલ્લામાં બગડી શકે તેમ છે. સાથે જ એક બીજી વિધાનસભા બેઠક છે જૂનાગઢ વિધાનસભા બેઠક, જૂનાગઢ વિસ્તારની વિધાનસભા બેઠક, ત્યાં પણ ભગાભાઈ પોતાનું પ્રેશર કરતા હતા, એ પ્રકારનું લોબિંગ ચલાવતા હતા એવું પણ આપણને સૂત્રો જણાવે છે. પણ પાર્ટીએ સાઇડલાઇન કરતા ભગાભાઈ આ પ્રકારના નિર્ણય લઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવું અને નિરાકરણ લાવવું. હવે આ વાત કેટલી ખોટી અને કેટલી સાચી એ જાણવા માટે અમે ભગાભાઈ બારડને ટેલિફોનિક ચર્ચા કરી અને માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો, જેમાં ભગાભાઈ બારડે સ્પષ્ટ જણાવ્યું કે હાલ કોઈ એવી માહિતી નથી કે હું તમને આપી શકું, અને બીજું કે મારે હાલ ક્યાંય જવાનું કોઈ પણ પ્રકારનું કોઈ વિચાર નથી, હું મારી ઓફિસે છું, મારી ઓફિસે કામમાં છું અને કામ કરું છું, તમે આવી અને જોઈ જાઓ. આ પ્રકારનો જવાબ ભગાભાઈએ પોતાના ટેલિફોનિક વાતમાં આપ્યો. ત્યારે મોટી વાત છે કે હવે ભગવાનજીભાઈ બારડનું સ્ટેન્ડ શું રહેશે એ આપણે ના કહી શકીએ. આપણા સૂત્રો જણાવે છે એ પ્રમાણે કે એમને ભાજપ સાથે નજીક સંબંધો થવા લાગ્યા છે. ત્યારે આપણે મોટી વાત તમને જણાવીએ છીએ કે કોંગ્રેસની અંદર ગીર સોમનાથના સોગઠા ખરાબ થાય તેવી સ્થિતિ પેદા થાય જો ભગવાનજી બારડ ભારતીય જનતા પાર્ટીનો દામન છોડે. આ બાબતની કોઈ પણ પુષ્ટિ અમારા દ્વારા કરવામાં નથી આવતી, અમારા સૂત્રો દ્વારા આપેલી માહિતીઓ પરથી અમે તમને અહેવાલ આપી રહ્યા છીએ. અને અમે તમને સ્પષ્ટ રીતે કહ્યું કે ટેલિફોનિક ચર્ચામાં ભગાભાઈ બારડે આ બાબતને સ્વીકારી નથી અને એમને જણાવ્યું છે કે ના, આ વાતમાં હું સહમત નથી, એવું હાલ કોઈ સ્થિતિ છે નહીં. પણ 4 વાગે જે બેઠક બોલાવી છે ત્યાં મહત્ત્વનો નિર્ણય લેવાય એવું અમારા સૂત્રો જણાવે છે અને આ 4 વાગે બેઠક બોલાવવા માટે ભગાભાઈ બારડ આગેવાનો અને કાર્યકરોને ફોન કરવામાં લાગી ગયા છે. આ જ રીતે આપણે અન્ય બેઠકો, અન્ય નેતાઓ અને અન્ય પક્ષોની કે જે ચૂંટણી સંબંધિત માહિતીઓ છે તે પહોંચાડવાનો પ્રયાસ કરશું. ત્યાં સુધી મને વિરામ આપો, ધન્યવાદ.